અંકલેશ્વર ભરૂચ વચ્ચેના જૂના નેશનલ હાઈવે નંબર 8 ઉપર છાપરા પાત્યા નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બંને કારના ચાલકને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જો કે આ માર્ગ પર 3 દિવસ અગાઉ બાઇક અને જેસીબી વચ્ચે અકસ્માત થતા બે યુવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ અંકલેશ્વર ભરૂચને જોડતા જૂના નેશનલ હાઈવે નંબર 8 ઉપર છાપરા પાટિયા નજીક બે કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાતા બંને કારના ચાલકને નાની મોટી ઈજા પહોંચી હતી. બનાવના પગલે ઘટના સ્થળે ટોળે વળેલા લોકોએ પોલીસને અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી, જેમાં 108 એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે અકસ્માતની ઘટનામાં બંને વાહનોમાં મોટું નુકસાન પણ થયું હતું. ત્યારે હાલ તો અકસ્માત અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જો કે ઓવરટેક કરવા જતા અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા એક અઠવાડિયાથી ભરૂચ અંકલેશ્વરને જોડતા જૂના નેશનલ હાઈવે નંબર 8 ઉપર ગોલ્ડન બ્રિજથી ભૂતમામાની ડેરી સુધી વાહનોને અવર જવર માટે વન વે કરવામાં આવ્યો છે. જો કે તંત્ર દ્વારા માર્ગ પર કોઈપણ પ્રકારના ડાયવર્ઝન કે દિશા સૂચક બોર્ડ લગાવવામાં આવ્યા નથી, જેના કારણે પૂર ઝડપે દોડતા વાહનો વચ્ચે અકસ્માત સર્જાવાની શક્યતાઓ વધુ પડતી રહે છે. ત્યારે હવે તંત્ર દ્વારા આ બાબતે ધ્યાન રાખવામાં આવે તો આ માર્ગ પર બનતી અકસ્માતની ઘટનાઓ નિવારી શકાય તેમ છે. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए.